2023 સપ્ટેમ્બર રૂસિયા તમંગી વેડી દીવનું કલ ટી 18 BVM મોડલ 2023 યુદ્ધ ટેન્કી હંદુનવા દીવન લબનવા મેં ટી 18 BVM ટેન્કી વેડી દીવનું કલ યુદ્ધ રાતયાક વનવા એ સમગમ 2023 ઓક્ટોબર માસેદી મેં યુદ્ધ રાત યુક્રેન રૂસિયાન યુદ્ધેદી પલમુ વારટ યોદાગુન લબનવા ઇતિન અપી અદ મેં કથા કરન્ને રૂસિયાનું ટી 18 BVM યુદ્ધ ટેન્કી નવતમ સંવર્ધને ગનાઈ એહનમ ઓક્કોટમ કલી મતક કરનો ઓયાલા મેં ચેનલ એક તામત સબ્સ્ક્રાઇબ કરલા નેતાં દેમ મે ચેનલ એક સબ્સ્ક્રાઇબ કરલા બેલ નોટિફિકેશન ની ઓન કરલા ત્યા ગાન્ને કેલા એહનમ વેડી કથાવક નેતુવમ અપી અમ અપે વિડિયો એકટ રૂસિયા તમંગી ટી 18 BVM રતે વેડી દેવ કિરીમક વન 2023 મોડલે મે વેન કોટ રૂસિયાનો યુક્રેન યુદ્ધે કુપિયાન્સ કલાપે સાર્થક યોદા ગનમી નીનવા યુક્રેન યુદ્ધ તુલિન રૂસિયા વલે યુદ્ધ અદ્દકી મના ઉપયોગી કરગનિમિ રૂસિયા ઓમે યુદ્ધ ટેન્કી નવીકરણ કરમિન સિટિન બવ ઇતા પહેદિલી ટી 18 BVM યુદ્ધ ટેન્કી નવીકરણ્યાન રૂસિયા સોવિયેટ યુગેદી પલમો નિષ્પાદને કર પેવતુરુ મેમ ટી 18 યુદ્ધ ટેન્કી મેમ યુદ્ધમે તત્વયન યટતે વિશ્રામ યવીમ કિસી સેત્મ કલ નહેકી વીમ નિસા રૂસિયા મેમ યુદ્ધ ટેન્કી સંવર્ધને કરીમડ પટન ગન્નવા રૂસિયા સતુ દેંટમત મેમ યુદ્ધ ટેન્કી વિશાલ પ્રમાણ્યક પ્રવતીમ મેમ યુદ્ધ ટેન્કી અલુતે નિષ્પાદની કિરીમ સંધા આવશ્ય તાક્ષણિક આવશ્યતા દેંટમત કર્માંત શાલાતુલ પ્રવતીમ મેમ ટી 18 યુદ્ધ ટેન્કી વેગવત્વ નિષ્પાદની કરીમટ વિશાલ સહાયક વી તિબિનવા મેમ હેતુ નિસા નવ યુદ્ધ ટેન્કીક અલુતેન સલસુમ કરન ઇપદીવીમટ વડા રૂસિયા તમંગી વર્તમાન મોડલિયન સંવર્ધની કરીમ રૂસિયાટ વડા વાસીદાયક તત્વયક વી તિબિનવા રૂસિયા મેવન વિટ ટી 18 BVM 2023 મોડલે યુદ્ધ ટેન્કી 152ක් નિષ્પાદને કર પાવતિનવા મેવા તવદુરટ નિષ્પાદને કરમિન પાવતિન અતર યુદ્ધમે કલાપયન વિત વિશાલ વશેન યોમુ કરમિન પાવતિનવા મેમ નવ ટી 18 BVM યુદ્ધ ટેન્કી આરક્ષાવ આ મેહુમ હકિયાવન વેડી દુનુ કરીમટ અવશ્ય પીવર નિષ્પાદકયન વિસિન ગેન તિબિનવા મૂલિક વશેન ટી 18 BVM યુદ્ધ ટેન્કી સન્નાહય નવીનહ સંકીર્ણ રિએક્ટિવ આર્મ કોટસકિન સમન્વિત કર તિબિનવા મેમ આર્મ કોટસ વિશેષિત ક્રિલિક્ટ એક્સપ્લોસિવ રિએક્ટિવ આર્મ કોટસકિન સમન્વિતાઈ મેમ મગિન ટેન્કી યુદ્ધ ટેન્કી નાશક મિસાઇલ હા યુદ્ધ ટેન્કી નાશક રોકેટ વલટ મુનદી મે હેકિયા વેડી દિનુ કર તિબિનવા મેહી સન્નાહે રબર સાઇડ સ્કર્ટ્સ અંતર્ગત કર તિબિમ મગિન સન્નાહે પ્રત્યાસ્થતાવે વેડી કિરીમિન ગુંડવલટ પ્રતિરોધી બવક લબા દીમટ મેહી નિષ્પાદકયન કટયુતુ કર તિબિનવા અમતર લેસ યુદ્ધ ટેન્કી ટરટ કોટસટ ઇહલિન તાવકાલિક કેચ આર્મ કોટસક સવિ કિરીમ તુલિન ડ્રોન યાનાવલ પ્રહારયન્ગિન આરક્ષાવટ અમતર તાવકાલિક આરક્ષિત આવરણ્યક લબા દી તિબિનવા ઈટ અમતર લેસ મેમ યુદ્ધ ટેન્કી અવિબલયેદ સલકે યુતુ લેસ ઇહલ દમા તિબિનવા મેહી પ્રધાન અવિય લેસ નવતમ 2A46M 4mm 125 સ્મૂથ બોટ વક્વક નવતમ ટી 18 BVM મોડલયન્ટ સવિ કર તિબિનવા મેમ નવ અવિયેન યુદ્ધ ટેન્કી પ્રહારક પરાસે વેડી ગિરીમ મેન્મ ઇલક્ક લબા ગેનિમિન નિવરદિતાવે 120 કિં પમન ઇહલ દમા તિબિનવા મેમ પ્રધાન અવિયેટ સેવિનેટ્સ વર્ગે નવતમ આમ પિયસિન ઉંડ બાવિતા કિરીમે હેકિયાવક લેબી તિબિનવા તાવદ મેમ ટી 18 BVM યુદ્ધ ટેન્કી પ્રધાન અવિયેટ 9M1119 રિફ્લેક્સ વર્ગે એન્ટીટેક મિસાઇલ નિકુત કિરીમેટ હેકિયાવ સંવર્ધકેન વિસિન લબા દી તિબિનવા મેમ મિસાઇલ યોદા ગેનિમ નિસા ચલનેન વસ્તુન ઇલક્ક કોટ પહાર દીમેટ ટેન્કીએટ ඇති હેકિયાવ ઇતા ઇહલાઈ તાવદ મેમ મિસાઇલ વલિન સતુપુન 3ක් ඈත પાવતિન ઇલક્ક મેન્મ પહાલિન પિયાસર કરન હેલિકોપ્ટર વલટદ પહાર દી હેકિ બવ પેવસેનવા મેમ ઇલક્ક લબા ગેનિમ સંધા મેમ યુદ્ધ ટેન્કીએટ લેસ ગાઇડન પદ્ધતિદ સવિકર પેવતિમ ટેન્કી કાર્યક્ષમતાવિય ઇતા ઇહલ નંવા ગેનિમક બવટ પત્વી તિબિનવા ટી 18 BVM યુદ્ધ ટેન્કીએ તવત કેપીપિન સંવર્ધનયક લેસ મેમ યુદ્ધ ટેન્કીએ વેગે સંધાન કલ હેકી મેમ ટેન્કીએ પસુપસર દાવન વેગે પમન પેડ સતુમ 12ක් પમન વનવા એ પેર પેવતિ પેડ સતુમ 7ක વેગે ઇકમવા યામક તવદ ટેન્કીએ વેગે પેડ સતુમ 43.5ක ઉપરીમે વેગે પવતિનવા મેમ વેગે લબા ગેનિમ સંધા મેમ ટેન્કીએ એન્જિમ લેસ GDT 1250 TF ગેસ ટર્બાઇન એન્જિમક બાવિતા કરનવા මෙම එන්ජිමට අශ්ව බල 1250ක බලයක් ජනිත කිරීමට හැකියාව පවතිනවා මෙන්ම යුද ටැංකියේ ශබ්දය අවම කිරීමටද මෙම එන්ජිම මගින් හැකියාව ලැබී තිබෙනවා මෙම ටැංකියේ අනිකුත් සංවර්ධනයන් ලෙස
වොල්නෝරස් නමින් හැඳින්වෙන ඇන්ටිඩ්‍රෝන් ඉලෙක්ට්‍රොනික ජෑමින් සිස්ටම් අන්තර්ගත කර තිබෙනවා. මෙම ජෑමින් සිස්ටම් මගින් ටැංකියේ යාර 650ක් සිට යාර 1000ක් දක්වා පවතින ඩ්‍රෝන යානාවල ඉලෙක්ට්‍රොනික පද්ධති අවුල් කිරීම මගින් ඩ්‍රෝන යානා නිෂේධනය කළ හැකි වී තිබෙනවා. තවත් සුවිශේෂී සංවර්ධනයක් ලෙස T18 BVM ටැංකියට නවීන තර්මල් ඉමේජින් පද්ධති වන IPN96MT පද්ධති සමිකිරීම මගින් රාත්‍රී කාලයේ පවා නිවැරදි ඉලක්ක ලබා ගැනීමට මෙම ටැංකියට හැකියාව ලැබී තිබෙනවා. රුසියාව මෙම නිවිදු උපක්‍රම මගින් රුසියාවේ යුද ටැංකි සංසිතේ නියමිත පරිදි පවත්වාගෙන යාමට සාර්ථක උත්සාහයක් ගෙන තිබෙනවා. ඒ වගේම දැනට ලැබෙන ආරංචි වලට අනුව රුසියාවට දිනකට T18, T19 ආදී යුද ටැංකි 3-4 අතර නිෂ්පාදනය කළ හැකි වෙනවා. මේ මගින් යුද පිටියේ හානි වී ඉවත් වන යුද ටැංකි ඉතා ඉක්මනින් නවීන යුද ටැංකි වලින් ප්‍රතිස්ථාපනය කිරීමට රුසියාවට හැකි වී තිබෙනවා. රුසියාව වර්තමාන යුක්‍රේන යුද පිටියේ අතිසාර්ථක වීමට මෙම හානි ඉක්මනින් ප්‍රතිපූර්ණ කිරීමට රුසියාවට ඇති ඉහළ හැකියාව ප්‍රධාන සාධකයක් බවට පත් වී තිබෙනවා. අදට අපි සමු ගන්නවා. තාමත් මේ channel එක බලන අපිව subscribe නොකරපු කෙනෙක් ඉන්නවා නම් දැම මේ channel එක subscribe කරලා bell notification එක on කරලා තියාගන්න කියලා මතක් කරනවා. එහෙනම් අපි ආයෙත් මේ වගේම video එකකින් ඉක්මනින්ම හමු වෙමු. ඔබට සුබ දවසක්.